શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. એચકેજીની અંદર આજે સામાન્ય જ્ઞાનમાં આપણે પેજ નંબર 30 અને 31 જોશું. તો એની અંદર છે પુનરાવર્તનમાં શું છે, તો પ્રશ્ન નંબર 4 એમાં છે, પ્રશ્ન નંબર 4ની અંદર છોડ પર થતા શાક પાસે રાઈટ કરો. જે છોડ ઉપર થતા હોય, છોડ હોય ને ઉગેલો, એની ઉપર શાક થાય, અમુક જમીનની અંદર થાય. જેમ કે આ બટેકું, આ સુરણ, એ બધા ક્યાં થાય? જમીનની અંદર થાય. તો આમાં જમીનની છોડ ઉપર ક્યાં ક્યાં શાકભાજી થાય? તો આ ભીંડો અંદર થાય કે છોડ ઉપર થાય? તમને ખબર છે, તમે જોયું છે છોડ ભીંડાનું, તો ભીંડો છોડ ઉપર થાય, છોડ સાથે લટકતો હોય આ ભીંડો. તો એમાં આપણે શું કરવાનું? રાઈટ કરવાની, એ ઉપર થાય. હવે રીંગણા પણ એવી જ રીતે થાય, છોડ ઉપર, અંદર ન થાય, જમીનમાં ન થાય. પછી આ સુરણ, તો એ જમીનની અંદર થાય. પછી આ બટેકા, તો બટેકા પણ જમીનની અંદર થાય. ટમેટા, તો ટમેટા છોડ ઉપર હોય તો એના પણ રાઈટ કરી. પછી છે ગુવાર, તો ગુવાર પણ છોડ ઉપર થાય, એ જમીનની અંદર થાય નહીં. ચાલ, થઈ ગયું આ ભીંડો, પછી રીંગણ, પછી ટમેટું અને ગુવાર, એ બધાય છોડ ઉપર થાય છે. છોડ પર થતા શાક, છોડ પર એટલે છોડની સાથે લટકતા. પછી પ્રશ્ન 5, નીચેના સેવકો સાથે તેમના સાધનો જોડો. આ સેવકો આપેલા છે, તો આ બધા સાધનો છે, એ સાધનો કોણ, એનો ઉપયોગ કોણ કરે છે, એની સાથે જોડવાનું છે. તો પહેલાં આપણે ચિત્ર ઓળખીશું. આ કેનું ચિત્ર છે? તો જો આ બધે બૂટ, ચંપલ ને એવું પડ્યું છે, તો એ કોણ બનાવે? મોચી બનાવે. કોણ બનાવે? મોચી. તો આ મોચીભાઈનું ચિત્ર છે. તો આમાંથી મોચી કયા સાધનોનો ઉપયોગ કરે? આનો કરે? ન કરે. આનો કરે? ના, એનો પણ ન કરે. તો આ આ છે, એ આ દોરો છે, પછી આ છે જોઈએ, ઓરંગો છે, તો આ રહ્યા એનો મોચી ઉપયોગ કરે. તો એની સાથે મોચીભાઈને આ દોરીને આ બધું છે એની સાથે જોડી દઈએ. પછી છે ઇલેક્ટ્રિશિયન, આ છે ઇલેક્ટ્રિક કામ કરતા હોય ને, આપણે લાઇટ વહી ગયું હોય અને આપણે લાઇટ ન હોય ત્યારે આપણે એમને બોલાવીએ છીએ, તો એના સાધનો ક્યાં છે? આ છે નળવાળાને? ના, એ નથી. પછી આ તો આપણે જોડી દીધેલ છે. પછી આ દૂધવાળાના છે. પછી આ છે, હા, લેમ્પ ને એ બધું ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રિક કામ કરતા હોય એની પાસે આવા સાધનો હોય તો એની સાથે આપણે જોડીએ. પછી અહીંયા પહેલાં કોણ છે? તો હા, નળ સમા કરે છે, કરે છે ને, જો, તો એને શું કહેવાય? પ્લમ્બર. તો એ કયા કયા સાધનોનો ઉપયોગ કરે? તો એની પાસે આવા બધા સાધનો હોય, નળ હોય, આવા પાના હોય, ટેપ હોય, એ બધું એમની પાસે હોય, તો આપણે આ બધા સાધનો એમની સાથે જોડીએ. પછી હવે છેલ્લે કોણ વધ્યું? આ દૂધવાળા ભાઈ. તો એ તો તમે ફટાફટ ઓળખી જાઓ, દરરોજ લેતા હોય ને, તો આ દૂધવાળા ભાઈના સાધનો છે, તો આપણે એને દૂધવાળા ભાઈ સાથે જોડી દઈએ. જોડાઈ ગયું? જો, તો આવી રીતે તમારા આગળ પણ છે, એ પણ તમારે જોવાનું, એટલે તમને ઓળખતા આવડી જાય કે આ સાધનો કોના છે ને આ કોણ છે ને એવું બધું પૂછાય. મમ્મીને કહેવાય, મને પૂછ કે ચંપલ કોણ સીવે? તો મોચી. પછી આપણા નળ રિપેર કોણ કરે? તો પ્લમ્બર. આપણી ઘરે દૂધ કોણ આપવા આવે? તો દૂધવાળા. એવી રીતે ખેતી કોણ કરે? તો ખેડૂત. પછી સોનાના દાગીના કોણ બનાવે? તો કે સોની. એવી રીતે પૂછાય એટલે મૌખિક જવાબ આવડે અને આપણને ખબર પણ પડે, આપણી આપણે મૌલિક શક્તિનો વિકાસ થાય. હવે પ્રશ્ન નંબર 7, સારી રીત ભાતના ચિત્રો પાસે રાઈટ કરો. સારી રીત ભાતના ચિત્રો હોય એટલે કે સારા ચિત્રો, અને જે આમાંથી તમને જે સારી રીત ભાતના ચિત્ર લાગે તેની નીચે રાઈટ કરવાનું. જો આ બે એકાબીજા મળ્યા ત્યારે એક જણાએ ગમે તેને થેન્ક યુ કીધું, ગમે તે કામ કર્યું હશે તો એને શું કીધું? થેન્ક યુ. તો થેન્ક યુ કહેવું એ સારું છે કે ખરાબ છે? સારું. ગમે તે આપણને કોઈ મદદ કરે તો એને આપણે શું કહેવું જોઈએ? થેન્ક યુ. તો એમાં આપણે રાઈટ કરીએ. પછી આ જો,
આ બેબી રમે છે તો આ પાછળથી આ ભાઈને ધક્કો મારે છે, તો ધક્કો મરાય ન મરાય, સારું કહેવાય ખરાબ કહેવાય? ખરાબ કહેવાય. તો આ ખરાબ ચિત્ર છે. કેવું છે? ખરાબ ચિત્ર. તો એમાં કાંઈ કરવાનું નથી. સારી રીતના ચિત્ર હોય તેમાં જ આપણે રાઈટ કરવાનું છે. હવે અહીંયા લખ્યું છે સોરી. શું છે? સોરી. હવે આને ગમે તે કાંઈ ચારા કર્યા હશે આ બેનના, તો આ ભાઈ જો આ ઓલું ઉડાડે છે, ઉડાડે છે ને ઓલું આવે તે ફુગા કરવાનું, એનેથી એને ઉડાડે છે. પછી એને ખબર પડી કે આવું ન કરાય, ત્યારે એને શું કીધું? સોરી. શું કીધું? સોરી. હા, ગમે ત્યારે આપણી ભૂલ થઈ જાય તો આપણે ગમે તેને સોરી કહીએ તો એ સારું કહેવાય. કેવું કહેવાય? સારું. જો મમ્મી હોય, પપ્પા હોય, આપણે ઘરે ઘણા બધા કામમાં આપણો વાંક આવતો હોય છે ઘરની અંદર, ક્યારેક તોફાન કરતા હોય, બીજું કાંઈ પણ કરતા હોય, ત્યારે આપણને કોઈ આપણને ખીજાય અથવા તો મારે, ત્યારે આપણે એમ કહી દઈએ કે સોરી, હવે ક્યારેય કરીશ નહીં, તો આપણને કોઈ મારે નહીં. એ સારી વસ્તુ છે. તો એવું સારું આપણે કરવું જોઈએ, જો જેથી કરીને આપણને કોઈ ખીજાય નહીં અને મારે નહીં. આ સારી વસ્તુ છે. તો આમાં આપણે શું કરવાનું? રાઈટ કરવાનું. હવે આ ભાઈ છે અને આ બેન છે, રસ્તામાં મળ્યા, સ્કૂલે જાય છે, તો બેનને ભાઈ એમ કહે છે બાય બાય. શું કહે છે? બાય. કહે છે ને આવજો. એટલે આપણે ગમે ત્યારે બહાર નીકળીએ ત્યારે આપણે મમ્મીને, પપ્પાને, દાદાને, દાદીને, ગમે તેને શું કહીએ છીએ? આવજો, બાય બાય. ગમે ત્યાં જાય ત્યારે, બહાર જતા હોય તો ભલે અને સ્કૂલે જતા હોય તો ભલે. તો એ સારી વસ્તુ છે. કેવું છે? સારું. આપણે કહેવું જ જોઈએ. એટલે આ સારી રીતભાત કહેવાય, એટલે એમાં આપણે રાઈટ કરીએ. હવે શું છે? આ ક્લાસરૂમ છે. ક્લાસરૂમની અંદર ટીચર ભણાવે છે બાળકોને, અને એક છોકરો બહાર છે, એક દાખલા તરીકે એ કદાચ મોડો આવ્યો હોય, તો એને શું કીધું ટીચરને? બહાર ઊભા રહીને શું? ટીચરને અંદર આવવાની રજા માંગી. આઈ એમ કમિંગ ટીચર. એટલે કે હું અંદર આવી શકું ટીચર? તો ટીચરે કીધું હા આવી જા. તો એમ રજા માગવી એ સારી વસ્તુ છે. એ સારી રીતભાત કહેવાય. આપણે કોઈની રજા માગી, આપણે જવું હોય બહાર ક્યારેક, અને આપણે મમ્મીને કીધા વગર ગમે ત્યાં વયા જાય, તો મમ્મીને ક્યારેક આપણી જરૂર હોય, કદાચ આપણે સાંજે મોડા પડી, ગમે તે હોય, કે રખડવામાં કે રમવામાં આપણને ખબર ન પડી કે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને આપણે ન આવી, તો આપણે કહીને ગયા હોય તો મમ્મીને ખબર હોય કે મારા આ મિત્રની ઘરે હું રમવા જાઉં છું, તો મમ્મીને ખબર હોય તો મમ્મી અહીંયા તપાસ કરે. તો એવી રીતે આપણે ઘરેથી ગમે ત્યારે બહાર જાય તો મમ્મીને કહીને જવું એ સારી રીત છે. કહીને જવું જ જોઈએ, ક્યારેય એમનેમ બહાર જવાય નહીં, જેથી કરીને મમ્મીને ખબર હોય. અને આપણે ક્યાંય ભૂલા પડીએ, કદાચ ક્યાંય જાય, કોઈ બીજી કાંઈ અણબનાવ બની જાય આપણી સાથે, તો એ કામ આવે. આપણે હંમેશા મમ્મીને કહીને જ બહાર જવાય, અથવા તો પૂછાય મમ્મી હું જાઉં? મમ્મી કે જા, તો જ જવાય, નહીંતર આપણે ઘરે ને ઘરે રહેવાય, બાકી તોફાન કરીને બહાર જવાય નહીં. તો ચાલો, આ રજા માગે સારી વસ્તુ છે, એટલે આપણે એમાં રાઈટ કરીએ. હવે આ છે, જો આ ભાઈ પડી ગયા અને આ ભાઈ કેડે હાથ રાખીને એની એ મજાક ઉડાવે છે અથવા તો હસે છે, તો આપણે કોઈ પડી જાય તો આપણે હસાય કે એને ઊભું કરાય? શું કરાય? હા, ઊભું કરાય. શું કરાય? ઊભું કરાય. એના ઉપર હસાય નહીં, એ ખરાબ કહેવાય. શું કહેવાય? ખરાબ કહેવાય. તો આ ચિત્ર કેવું છે? ખરાબ છે. તો એમાં આપણે રાઈટ કરવાનું નથી. ચાલો, હવે પેજ નંબર 31. પેજ નંબર 31ની અંદર પ્રશ્ન નંબર 7. ઘરના જે કામમાં મમ્મીને મદદ કરતા હો તેની પાસે રાઈટ કરો. આ બધા ચિત્ર છે એમાં તમે મમ્મીને જે કામમાં મદદ કરતા હોય એની નીચે તમારે રાઈટ કરવાનું છે. તો આ છે, આ બાબો ફૂલછોડ પાઈ છે. તમે એવું મમ્મીને મદદ કરો છો? હા, તુલસીમાં ક્યારેય પાણી રેડો છો? આપણી ઘરે કદાચ ફૂલછોડ ન હોય તો તુલસીનો છોડ તો હોય જ છે, તો એમાં પણ આપણે દરરોજ ભલે બાએ અથવા મમ્મીએ એક લોટો પાણી રેડ્યું હોય, પણ તમારે ઉઠીને અડધો લોટો રેડવો હોય તો કોઈ ના પાડે નહીં. એક એવું કરાય તો એ સારી વસ્તુ છે. તો હા, આ મમ્મીને આપણે મદદ કરીએ છીએ તો એમાં રાઈટ કરવાનું. હવે જો આ ચિત્રમાં શું છે? ખુરશીની અંદર મમ્મી બેઠા છે, એના ખોળામાં ભાઈ છે, અને મમ્મીને કાંઈ વસ્તુ જોતી હતી એ બેન લઈને આપે છે. મમ્મી કહે છે કે લાવ તો આ, એટલે આ મમ્મીને આપે છે. તો એવી મદદ તમે કરો છો?
એટલે આપણે દાખલા તરીકે મમ્મી આમ કદાચ ક્યારેક કાંઈ કામ કરતી હોય અને આપણને એમ કહે કે ઓલો પેલો ગ્લાસ લાવતો, પેલી બાકસ લાવતો, ગમે તે વસ્તુ આપણી પાસે માગે, ચમચી લાવતો, તો આપણે પહોંચાઈ જાય એવી વસ્તુ હોય તો આપણે આપીએ, તો એ મદદ કરી કહેવાય મમ્મીને. એટલે આ મમ્મીને એને મદદ કરી તો એમાં આપણે રાઈટ કરીએ. હવે આ ડાઇનિંગ ટેબલ ઉપર ડીશ ગોઠવે છે બેબી, તમે તમારી મમ્મીને એવી મદદ કરો છો, એવી મદદ કરતા હોય તો તમારે આમાં રાઈટ કરવાનું. હવે આ કચરો વીણી અને ડસ્ટબિનમાં નાખે છે. અને ઘણા બાળકો એવું કરે કે ડસ્ટબિનનો કચરો હોય ફળિયામાં નાખે, તો એવું ક્યારેય કરવાનું નહીં. હંમેશા આપણા ઘરની અંદર કચરો ડસ્ટબિનમાં આપણી જાતે જઈને નાખી આવાય. ક્યારેય મમ્મીને આપણો કચરો ઉપાડવો પડે એવું તો ન જ કરાય. આપણે મમ્મીને મદદ ન કરીએ તો કાંઈ નહીં, પણ આપણે આપણી જાતે થોડું થોડું કામ કરતા શીખવું જોઈએ. જો પાણી યારે આપણે પહોંચાઈ જતા હોય તો આપણી જાતે પાણી પી લેવાય, થોડું પાણી લેવાય, પછી વધારે આખો ગ્લાસ ભરીને એક જ ઘૂંટડો પી અને બીજું ઢોળી નાખી એવું કરાય નહીં. એવું થોડું થોડું કામ આપણે ઘરમાં કરીએ અને જેથી કરીને આપણા ઘરની ચોખ્ખાઈ જળવાઈ રહીએ, જેથી કરીને આપણા ઘરમાં બીમારી આવે નહીં. મમ્મી પોતા કરતી હોય તો આપણે અંદર જાય તો એમને ઘણા બાળકો એવું કરે કે કરતી હોય તો આમ આવે ને જાય, એવું ક્યારેય કરાય નહીં. મમ્મી પોતા કરતી હોય તો આપણે એમ કહેવાય મમ્મી સુકાઈ જાય એટલે મને કહેજે એટલે હું અંદર આવીશ, એ પણ મમ્મીની એક જાતની મદદ થઈ. તો એવી નાની મોટી મદદ આપણે કરવી જોઈએ મમ્મીને, નહીં કે તોફાન કરીને મમ્મીને હેરાન કરવી. ચાલો આવું આપણે કામ કરતા હોય તો એમાં રાઈટ કરવાનું. હવે આ બાળક શું કરે છે, જો અહીંયા છે ઓલો બ્રશ ને કોલગેટની, તો એ એની જાતે લઈ અને મૂકી દે. તમે સવારે બ્રશ કરતા હોય, ઉપર હોય તો મમ્મી આપે એ સારું છે, પણ જો નીચે હોય તો આપણે મમ્મીને, મમ્મી સવારમાં તો કામ કરતી હોય ક્યારે ફ્રી તો હોય નહીં, તો આપણે જાતે મમ્મી એમ કે ઉઠ જા બ્રશ કરી લે, તો આપણી જાતે કોલગેટ લઈ અને બ્રશમાં થોડું કોલગેટ, એ પાછું વધારે પડતું ન લે, આપણે નાના હોય એટલે આપણે સહેજ જોઈએ, નાના નાના દાંત હોય, નાનું નાનું મોઢું હોય એટલે નાનું થોડું જોઈએ, એટલે આપણે બ્રશની અંદર થોડું કોલગેટ લઈ અને બ્રશ કરી લેવું. એટલે પાછું બ્રશ હોય એ પણ આપણે જે જગ્યાએ લીધું એ જ જગ્યાએ મૂકી દેવાય, એ પણ આપણે મમ્મીને મદદ કરી કહેવાય. ચાલો તો એમાં આપણે રાઈટ કરીએ, એવી તમે એવું મદદ કરો છો ને મમ્મીને. હા તો ચાલો હવે પ્રશ્ન નંબર 8, સજીવ ફરતે ગોળ અને નિર્જીવ ફરતે ઉપર ચોકડી કરો. જે આપણે જો આગળ જોઈ ગયા, સજીવ એટલે કે જેનામાં જીવ હોય હલનચલન કરી શકે એને સજીવ કહેવાય, અને નિર્જીવ જેનામાં જીવ ન હોય અને જે હલનચલન કરી ન શકે એને નિર્જીવ કહેવાય. તો ચાલો બિલાડી કેવી કહેવાય, સજીવ કે નિર્જીવ, તમે કયો જોઈ, કેવી કહેવાય, બોલો બોલો જોશથી બોલો એટલે હું સાંભળું. હા સજીવ કહેવાય, કેવી કહેવાય, સજીવ, કે જેનામાં જીવ છે, જેને ખાવા જોઈએ છે, જે હલનચલન કરી શકે છે એને કહેવાય સજીવ. તો આ બિલાડી છે સજીવ, તો સજીવ ફરતે ગોળ કરવાનું છે, આ સજીવ છે. પછી છે દેડકો, દેડકો કેવો કહેવાય, હા દેડકો ડ્રાઉં ડ્રાઉં કરતો, કૂદકા મારતો મારતો આગળ પાછળ જાય છે અને નાના નાના જીવડા ખાય છે, તો એને પણ આપણે સજીવ કહી શકીએ, એટલે એમાં પણ આપણે ગોળ કરવાનું છે. પછી છે આ પથ્થર, તો પથ્થર કેવો કહેવાય, કેવો બોલો, એમાં જીવ હોય છે, એ જાતે ચાલે છે, હા નથી ચાલતો, તો એને શું કહેવાય, નિર્જીવ કહેવાય. શું કહેવાય, નિર્જીવ. તો નિર્જીવમાં શું કરવાનું છે, ચોકડી કરવાની છે, તો કરો ચોકડી. પછી છે આ કૂતરો, તો કૂતરો કેવો કહેવાય, સજીવ કે નિર્જીવ, હા કૂતરાને રોટલી ખાવા જોઈએ છે, પાણી પીવા જોઈએ છે, કૂતરો બોલે છે, હાવ હાવ કરે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડમ દોડ કરે છે, તો એને કહેવાય સજીવ. તો એમાં શું કરવાનું, ગોળ કરવાનું. હવે આ ટેલિફોન છે, અત્યારે તો મોબાઈલ થતાં આવા ટેલિફોન ઓછા જોવા મળે, પણ આ ટેલિફોન પહેલાંના વખતમાં આવા ટેલિફોન હતા જેના દોયડા પણ હોય. તો હવે આ ટેલિફોનને સજીવ કહેવાય કે નિર્જીવ, એની અંદર આપણે વાત કરી શકીએ છીએ, પણ આપણે આ વાતની આપણે કરી શકીએ, પણ એ જાતે બોલે
નહીં અને એ જાતે હલનચલન કરે નહીં એટલે એને નિર્જીવ કહેવાય. તો નિર્જીવમાં ચોકડી મારવાની છે. હવે આ વૃક્ષ, વૃક્ષને આપણે સજીવ કહી શકીએ કારણ કે એની વૃદ્ધિ થાય છે, એને ખોરાક, હવા, પાણી બધું જ જરૂર પડે છે, એને પાણી પાવું જોઈએ છે, જોઈ છે ને, ખાતર નાખીએ, બધું એનો ખોરાક પાણી કહેવાય. એટલે એને સજીવ કહી શકાય, એનો વિકાસ થાય છે. પછી છે ચોપડી. તો ચોપડી સજીવ કહેવાય કે નિર્જીવ? તો એને શું કહેવાય? નિર્જીવ, કારણ કે એ હલનચલન કરી ન શકે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ન જાય અને ખોરાક પણ ન લે, એટલે એને નિર્જીવ કહે. તો નિર્જીવમાં આપણે ચોકડી કરીએ. પછી આ શું છે? માછલી. તો માછલીને આપણે સજીવ કહી શકીએ કારણ કે એને હવા, પાણી અને ખોરાકની જરૂર છે અને પાણીમાં તરે છે. હવે છે જગ. તો પાણીનો જગ, તો એને શું કહેવાય? સજીવ કે નિર્જીવ? નિર્જીવ. હવે તો અમને ખબર પડી ગઈ કે આને નિર્જીવ કહેવાય. હવે કાતર. કાતરને સજીવ કહેવાય કે નિર્જીવ? નિર્જીવ, કારણ કે એ જાતે કાંઈ કરતી નથી. એને ચલાવી હોય તો આપણે એને ચલાવીએ ત્યારે એ ચાલે, એ વાળ કાપવામાં અથવા કાપડ કાપવામાં ગમે ત્યારે આપણે પકડીએ અને ચાલુ કરીએ ત્યારે કપાય, એટલે એમાં કરો ચોકડી. ચાલો પ્રશ્ન નંબર 9. કયા અનાજમાંથી કઈ વાનગી બને તેની સાથે જોડો. જો આ જુદા જુદા અનાજ આપેલા છે, તો એમાં છે ઘઉં, પછી ચોખા, પછી છે જુવાર, પછી બાજરી અને મકાઈ. આ બધા કઠોળ કહેવાય તમને, અનાજ કહેવાય. શું કહેવાય? સોરી, અનાજ. તો તમને કોઈ પૂછે કે અનાજના નામ બોલો, તો અનાજ કેને કહેવાય? કહેવાય ઘઉં, ચોખા, બાજરી, જુવાર અને મકાઈ, એને શું કહેવાય? અનાજ કહેવાય. હવે આ અનાજમાંથી વિવિધ વાનગીઓ બને છે. તો આ કઈ કઈ વાનગી છે? જો ખીર છે, રોટલી છે, પછી પોપકોર્ન છે, ધાણી છે અને રોટલો છે. તો આ ચિત્ર આ છે ઘઉં. ઘઉંમાંથી શું બને? તો ઘઉંમાંથી શું બને? રોટલી બને. તો આપણે આ રોટલી સાથે જોડીએ. પછી છે ખીર. ખીર શેમાંથી બને? ચોખામાંથી, ભાતમાંથી બને ને. તો આ એનું ચિત્ર છે, તો એની સાથે જોડીએ. પછી છે જુવાર. તો જુવારમાંથી શું? જુવારના રોટલા પણ બને અને એની ધાણી પણ બને. ઝીણી ઝીણી ધાણી થાય એ જુવારની હોય. તો આમાં ધાણી ક્યાં છે? તો આ રહી. તો એની સાથે આપણે જોડીએ. હવે આ શું છે? બાજરીના ડૂંડા છે, બાજરીના છે ને. તો બાજરીમાંથી શું બને? રોટલા બને, બને ને. તો આ રોટલાનું ચિત્ર છે, તો આપણે આપણે એની સાથે જોડીએ. હવે છે જુવાર. હવે છે મકાઈ. તો મકાઈના ડૂંડા અત્યારે આવે છે ને, તમે શેકીને ખાઓ છો. પછી મકાઈને આપણે, મકાઈમાંથી રોટલા પણ બને છે, આપણે અહીંયા નથી બનાવતા, પણ આપણે બીજા જિલ્લામાં જાય ત્યારે અહીંયા મકાઈના રોટલા પણ બને છે. તો મકાઈમાંથી પોપકોર્ન થાય, આપણે જે ખાઈએ છીએ ને એ. તો આપણે એને એની સાથે જોડીએ. હવે જો મેં તમને મમ્મીને મદદ કરવાની વાત કરી હતી ને, તો હું તમને સરસ મજાની એક વાત કહું, સાંભળજો. જો એક છોકરો છે ને, એ ગરીબ હતા, એના મમ્મી ગરીબ હતા, એને એટલી બધી રૂપિયા હતા નહીં. તો એને મેળામાં જવાનો ખૂબ જ શોખ હતો. જ્યારે મેળો ભરાય ત્યારે મમ્મીને કહે કે મમ્મી ચાલને આપણે મેળે જઈએ. પણ મમ્મીને ખબર હતી મારી પાસે રૂપિયા છે નહીં, તો મેળામાં જાશું તો મારો બાળક મેળામાં નવીન રમકડા જોશે અને એનો કજિયો કરશે. એટલે એને તો મમ્મીને કીધું કે મમ્મી આ વખત આપણે ચોક્કસ મેળામાં જાશું. મમ્મી કે સાર. તો મમ્મીએ અગાઉથી ધીમે ધીમે થોડા પૈસા મેળા માટે બચાવી અને ભેગા કરી રાખ્યા, 4-5-6 રૂપિયા, એટલે જેથી કરીને મેળામાં એના બાળક માટે કંઈક ને કંઈક લઈ શકે અથવા તો એને ખવડાવી શકે. તો મા દીકરો બે મેળામાં જાય છે. મેળામાં જઈ અને મેળાની અંદર નોખે નોખા રમકડાની દુકાનો હતી, ચકડોળ હતા. તો એને અમુક જગ્યાએ કજિયો કર્યો કે મમ્મી મને આમાં બેસાડ. પણ મમ્મીને થયું કે આના રૂપિયા તો વધારે છે, હું આમાં મારા બાળકને બેસાડી શકીશ નહીં. પછી એમ કરીને એને ભૂલાવે છે અને પાછી મમ્મી એને આગળ લઈ જાય છે ને. પછી ત્યાં મમ્મી પાછી એને રમકડાની દુકાન પાસે ઊભો રહીને એમ કહે છે, મમ્મી આ રમકડું લઈ દે ને. તો મમ્મી એને પૂછે છે દુકાનવાળાને, તો એના પણ પૈસા વધારે હતા. એટલે મમ્મી ના પાડે છે કે હાલો આગળની દુકાને લેશું. પછી આગળની દુકાને જઈને મમ્મી પૂછે છે,
કે આ નાની એવી મોટર હતી તો એના પૈસા, તો કે એના આટલા 50 રૂપિયા. તો મમ્મી પાસે 50 રૂપિયા નહોતા. તો કે ચાલો આગળની દુકાન જાશું. પછી એક પાછળ એક ભાઈ સજ્જન માણસ હતા, એ પાછળ જોવે છે. એ કે આ બેન ક્યારના એના બાળકને બધી દુકાને લઈ જઈ અને રમકડા લઈ દેતા નથી, અને રમકડા માટે બાળક કજિયો કરે છે, રોવે છે. તો એને એમ થયું કે લાવને હું આને રમકડું લઈ દઉં, પણ એવું કરે તો કોઈને ખોટો એના ઉપર ડાઉટ જાય કે આ બાળકને કંઈ લઈ જવું હશે કે ગમે તે કરવું હશે, એવું હશે. એટલા માટે એ બાળકને રમકડું લઈ દે છે, એટલે એમ ડાયરેક્ટ પણ લઈ દેવાય નહીં. પછી એક જગ્યાએ મોટી દુકાન હતી, અહીંયા સ્ટોલ ઉપર મા દીકરો બે જાય છે અંદર પૂછવા માટે, અને એને એમાં કેટલી બધી ગર્દી હતી. એમાં ધક્કા મૂકીમાં મા દીકરો બંને છૂટા પડી જાય છે, બહુ ગર્દી, ને એકાબીજા ઓળખાય ને એવી રીતે આગળ પાછળ થઈ જાય છે મા દીકરો. અને એ બાળક હતો એ ઓલા સજ્જન માણસના હાથમાં એનો હાથ આવી જાય છે, અને એને કીધું એ કે ચાલ હું તને મોટું સરસ મજાનું રમકડું લઈ દઉં. તો બાળક એના એ બાળક રડે છે, એમ કે ના મારી મા પાસે જવું છે. એટલે ઓલો કે તું ક્યારનો રમકડા માટે તો રડતો હતો, તો હું તને સરસ મજાનું રમકડું લઈ દઉં. તો કે ના મારે રમકડું જોતું નથી, હવે મારે રમકડું જોતું નથી, હવે શું જોઈએ છે મારે? મમ્મી. કોણ જોઈએ છે? મમ્મી. તો કે મારે મમ્મી પાસે જવું છે. અને બાળક ખૂબ રડે છે, એને રમકડું જોતું હતું પણ સાથે મમ્મી હોય તો, નકર એને રમકડું જોતું નહોતું. એટલે પછી પેલા માણસ એને એની મા પાસે શોધી અને લઈ જાય છે, અને પછી કહે છે, માને વાત કરે છે કે હું આ રીતે રડતો હતો અને આમને મને કીધું કે રમકડું હું અપાવું, પણ મેં ના પાડી કે મારે મમ્મી વગર રમકડું જોતું નથી. એટલે મા, જેને મા હોય એને માની કિંમત થતી નથી. મમ્મીને કેટલાય હેરાન કરતા હોય છે, મમ્મીનું કીધું માનતા નથી, લેસન કરતા નથી, એવું કરાય નહીં. જો ઓલા બાળક જેવું જાય થાય, જ્યારે મમ્મીથી કોઈ પણ આપણે, મમ્મી આપણી આગી જાય ત્યારે આપણને મમ્મીની કિંમત સમજાય. મમ્મી આપણને ઘણું બધું કામ કરી દેતી હોય, સવારથી આપણને તૈયાર કરે, ખવડાવે, પીવડાવે, નવડાવે, બધું જ કામ આપણું મમ્મી કરે છે. આપણે તો મમ્મીને એ આપણા માટે છે. મમ્મી આપણને લેસન માટે એકવાર કહીએ તો આપણે તરત ફટાફટ લખી લેવાય, ક્યારેય મમ્મીને હેરાન કરાય નહીં. હવે નહીં કરો ને.